ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ હાવ આર યુ એવરી આઈ હોપ યુ ઓલ આર ફાઇન એટ યોર હોમ ના એવરી વન આઉટ યોર સ્વાધ્યાય પોથી પેજ નંબર થર્ટી થ્રી લિટલ સ્ટેપ્સ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન આમાં નંબર વન ટુ ટ્વેન્ટીની સ્પેલિંગ્સ આઈપી છે નંબર અને નંબર નેમ્સ સ્પેલિંગ આઈપી છે વનની ઓ એની વન એટલે ગુજરાતીમાં વન લખવાનું ને એક ટી ડબલ્યુ ઓ ટુ ગુજરાતીમાં ટુ લખવાનું અને બે એવી રીતના ટ્વેન્ટી સુધી ટી ડબલ્યુ ઇ એન ટી વાય ટ્વેન્ટી અને એને ગુજરા એને મિનિંગ્સ લખવાનું અને એનું ગુજરાતીમાં વીસ એવી રીતે લખવાનું એવી રીતે નીચે આપ્યું છે આપેલા અંકો અંગ્રેજી શબ્દમાં લખો તો એ કેટલો નંબર છે ટેન તો ટેનની ગુજરાતીમાં ટેન લખવાનું અને ટેનની સ્પેલિંગ લખવાની ઓ ટી ઈ એન ટેન અને ટેન એટલે દસ પછી ફોર છે તો એફઓયુ આર ફોર અને ચાર એસીવી એન સેવન અને સાત બરાબર ને એનઆઈએનઇ નાઇન અને નવ એવી રીતના તમારે અહીંયા સુધી પૂરું કમ્પ્લીટ કરવાનું છે અને એક તમારે તમારી વન ટુ ટ્વેન્ટી નંબર્સની નંબર્સ અને નંબર નેમ્સ એટલે કે સ્પેલિંગ એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે નવ નેક્સ્ટ પેજ નેક્સ્ટ પેજમાં છે પિક્ચર આપ્યા છે તો ચિત્ર જોઈ પ્રશ્ન વાંચ્યો અને કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો હાઉ મેની એપલ ધેર કેટલા એપલ છે અહીંયા તો કાઉન્ટ ઇટ કાઉન્ટ કરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન એન્ડ સિક્સટીન તો ઓપ્શન આપ્યા છે તમારે સિક્સટીન એપલ્સ લખવાનું નાવ હાઉ મેની પેન્સ આર્ઝેર કાઉન્ટ ઇટ એન્ડ રાઇટ યન્સર કરેક્ટ આન્સર હાઉ મેની પેન્સિલ ધેર

શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય લખો એટલે કે એક્ઝામ્પલ આવે છે ઇટ યસ ઇઝ તો આ કરેક્ટ છે નો કરેક્ટ નથી એટલે તમારે યસ ઇટ ઇઝ એટલે કરેક્ટ વે એમાં લખવાનો છે વર્ડ્સ બધા ઉલટા સુલટા થઈ ગયા છે એટલે તમારે કરેક્ટ કરવાનું છે પછી છે અ બોક્સ ઇઝ ધીસ તો ધીસ ઇઝ અ બોક્સ પછી આર ટુ ધેર કેપ્સ આવું આવે સેન્ટન્સ કોઈ નહીં આવે તો

इज यस इज धस सी इज यी इज नेट बॉक्स इज धट इज इन धक्स एन इज एप्पल इट इज इट एन एप्पल अन द गीव मी अ पेन रेड इट is the so it is read is where book your so where is your book this what is the so what is this now write down this one in your swadepoti so and notebook also thank you